જય વેલનાથ, જય માંદાતા, જય કોળી ઠાકોર સમાજ. જે રાજુ કથાકાર કરીને છે એ કોળી ઠાકોરને નીચ જ્ઞાતિ ગણે છે અત્યારે, અને એવા ખુલ્લેઆમ શબ્દ કરે છે. કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય? એટલે હવે સમાજે જાગૃત થવાની જરૂર છે કે આ જ્ઞાતિને જો આ સ્ટેજ સુધી બોલી જાય છે તો કાલ જતા કાલે કયા શબ્દ યુઝ કરવામાં આવશે. આ રાજુ બાપુને કયો, તારી ઓકાદ હોય ને તો આજે તું કથા કરી જો, તારાથી કથા કેમ થાય છે ને મારે એ જોવું હોય. કોળી ઠાકોર જો નીચ છે, અમારા કોળી સમાજમાં એટલો સમાજની દીકરીઓ છે ને કે અમારે કોઈ સમાજની દીકરી લેવા જવાની જરૂર નથી, સમજાણું. અને કોઈના કોઈ સમાજે અમારી દીકરી લેવાની જરૂર નથી, પણ અણબનાવ એવો બનતો હોય તો એ એક લોક સાહિત્ય દેશ છે આ, એમાં કોઈ કોઈને રોકી ન શકે. પણ એનાથી કોઈ સમાજ ઉપર ટિપ્પણી કરવી એ તારા બાપની ઓકાત નથી. એટલે તું તારું બોલવામાં ધ્યાન રાખજે, અને હવે જો આ કોળી સમાજ તારી ઉપર કરે છે શું, તું હવે બચીને રહે મારો ભાઈ. કોળી ઠાકોર નીચ છે ને તો તું હવે તું એ નીચથી બચીને રહે, અને તારી શું હાલત કરી છે તું એ જોઈને રહે હવે તું. જય વેલનાથ, જય માંદાતા. આ વિડીયો એના સુધી પહોંચાડો, એના બાપને ખબર પડે કે હમણાં કંઈક બોલાઈ જાય, અમે તારા જેવા નીચ નથી કે આ શબ્દ અમે બોલી, કોઈના સમાજ ઉપર ન જવાય. એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાને લગ્ન કરી લી, કોઈ સારો વિચાર નથી. જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે, એવા કુળની યુવતી આરે લગ્ન કરે. તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય?